સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ઘૂંટણ ઉપર હાલવા મંડી ગયા એની લીલા છે. કાલે ના વ્રત તાલ પ્લેના ગોકુલે રામ કેશવો. આ ગોકુળમાં બલરામ અને કૃષ્ણ ઘૂંટણ ઉપર ચાલીને ઘરની બહાર જવા માંડ્યા. ઘરની બહાર જાય, ગારામાં ખોચી જાય, એની ઝાંઝરીઓ હોય એ ગારામાં ખોચી જાય, ક્યારેક ગાયનું પૂછડું પકડે તો ગાય એને ઢસડી જાય, એવી અનેક લીલાઓ છે. ને પછી ભગવાન જેવા મોટા થાય ને, મોટા થાય પછીનો શ્લોક છે કે ગોપીઓ ને કેવા કૃષ્ણ પજવતા. અને એક દિવસ ભગવાન જ્યારે મોટા થયા અને બધાના ઘરે ભગવાને જે ચોરી કરી, માખણની ચોરી કરી, એના માટેનું વર્ણન છે ને, એમાં પાંચ શ્લોકો બહુ સુંદર છે. એમાંથી એક શ્લોક આશાવરીમાં છે કે કેવી રીતના, ખાલી શ્લોક સાંભળો ને તમને શ્લોકે એટલો ગમશે, પણ શ્લોકનો અર્થ તો એનાથી ગમશે. અને શ્લોકનો અર્થ નહીં સમજી શકો ને તો હું તમને એક ભજન ગવડાવીશ. કાનાએ કેવા કેવા કામણ કર્યા ને એના માટેનું ભજન છે, શ્લોક છે અને વિવરણ છે. તમે કયો ઈ સંભળાવું, બોલો શું સાંભળવું છે બધું. ચાલો આશાવરીમાં. વાસાણ મુંજકં ક્વચિદસમયે ક્રોશસંજાલહાસ કલ્પિતે સ્તે યોગે મર્કાન્ધાશ્યં વિભજતિ સચે નાતિ ભાંડં ભિનાતિ દ્રવ્યાકાભે સગૃહગોપીતો યાત્યુપાક્રોશ્યતો કાં દ્રવ્યાલાભે સગૃહગોપીતો વાછડાઓને મુંચન એટલે છોડી દેતા હતા. ક્વચિત અસમયે, જ્યારે સમય નો હોય ને ત્યારે વાછડાને છોડી દે. અત્યારે 2-2.5 વાગે વાછડાને છોડી દે તો સાંજે તમે શું દૂધ દોઈ લ્યો? સવારમાં ગાય દોવાની હોય, પેલા વાછડાને છોડ નાખીને ધાવી લઈ તો વાછડાની પાસે શું મેળવી લ્યો? એમ તમારો કાનુડો જ્યારે વાછડાને અસમયે છોડી દે ને પછી અમે એની પર ક્રોસ કરીએ ને, ક્રોસ એટલે રોસ, રોસ એટલે ગુસ્સો, તો સંજાતા હસ હસવા માંડે, જવા દે જવા દે. તમારો કાનુડો હે યશોદા મૈયા આમ કરે, સ્તેયમ સ્યાદવદ, અને સ્તેયમ ચોરી કરે છે. કેની તો મહી માખણની. ભગવાન ચોરી કરતા તો કે હા, આના ઉપર તો વ્રજ લીલામાં નાના સાહેબ લખે છે કે ભગવાને માખણની ક્રાંતિ કરી, કે ઘરનો છોકરો ઘંટી ચાટે ને બારનો આટો. એ મધુમંગલ, તું આવો દુબળો કેમ? ભગવાનના મિત્ર છે તોષ, સંતોષ, બિલ્વ મંગલ, શ્રીદામા, મધુમંગલ. મધુમંગલ બ્રાહ્મણનો દીકરો. કહ્યું, કાના તમારે ઘેર દૂધણી ગાયો હોય, અમારે ઘરે તો માગી છાસ માણમાન મળે, અને માગી છાસ માણમાન મળે તો અમે શું કરીએ? તો કે આપણા ગામમાં એટલું બધું માખણ છે, બહાર હોય જાય, ટેક્સમાં હોય જાય, કંસને જ્યાં, એનાથી તો અહીંયા જ ખાઈ લેવાનું. આપણે જાય તો, બહાર જાય તો ખાવા ન મળે ને, અહીંયા જ તોડી નાખો, એના માટે આપણે ચોરી કરવાની. તો કે ચોરી કાના? તો કે હા ચોરી. એક મંડળ બનાવો ને મંડળમાં ચોરી કરવાનું ચાલુ કરી દો. તો કે કાના આ મંડળનું નામ? તો કે મંડળનું નામ છે અખિલ બાલ ગોપાલ ચોર્ય વિદ્યા પ્રચાર પ્રસાર મંડળ.
તો કે કાના અમને ન આવડ્યો એવડું લાંબુ, આપણે યાદ ન રહી તો એને કેમ રે? તો કે નાનું બનાવ્યું તો કે હાલો આજથી ચોર મંડળી, ખાલી ચોર મંડળી. અને આ બધા ચોર મંડળીમાં કીધું કે હવે આનો કોઈ પ્રમુખ એવો હોવો જોઈએ ને. તો પ્રમુખ કૃષ્ણ કે ઓલામાં તો હું રામ હતો એટલે લક્ષ્મણ ને ગમે એમ કહી શકતો, આમાં તો બલરામ મોટા છે એટલે બની શકાય નહીં પ્રમુખ. કાનાએ આમ જોયું કે બલરામજી હાથ ઊંચો કર્યો, ચાલો હું પ્રમુખ. બધા લોકોએ તાલીઓ પાડી નાખી કે પ્રમુખજીની જય હો, પ્રમુખજીની જય હો. કૃષ્ણએ કીધું મારા રીતે પ્રમુખ બને? આ કૃષ્ણ કનૈયાએ તત્કાલ કીધું, મોટા ભાઈ પ્રમુખ બનવામાં બહુ લાભ નથી હો. તો કે કેમ? પ્રમુખ બનો ને જો પકડાઈ જશું ને અમે કહેશું કે અમારો પ્રમુખ બલરામ છે, સજા આપતી હોય તો એને આપો. આમાં આગળ જઈએ ને પછી નુકસાન કંઈક થાય ને તો આગળ હોય એનું જ નામ આવે ને, ફાયદો થાય તો બધાને થાય, માખણ બધાય ખાઈ લેશે, પણ પકડાવાનું થશે, ગાળો ખાવાનું થશે, માર ખાવાનું થશે તો પ્રમુખને ખાવા પડે. એટલે નીતિશાસ્ત્ર એવું કહે છે ભાઈ, ના ગણસ્ય અગ્રે ગચ્છે સિદ્ધિ કાર્યે સમં ફલં, યદિ કાર્ય વિપત્તિ સ્યાત મુખરસ તત્ર હન્યતે. મોટા ભાઈ કાર્ય સફળ થાય તો બધાને લાભ મળે, ન ગણસ્ય અગ્રે ગચ્છે, કોઈ દિવસ ગણની આગળ નહીં થવાનું. કદાચ સિદ્ધિ કાર્ય સિદ્ધ થાય તો સમમ ફલમ બધાને ફળ મળે, પણ કાર્ય વિપત્તિ સ્યાત કંઈક મુશ્કેલી એવી તો કે કોણ ડોઢો થયો તો આગળ, એટલે આમાં કંઈ ભાઈ કરાય નહીં. એ તો રાને કીધું રાજીનામું રાજીનામું, હજી તો પ્રમુખ બનવાનો દિવસ એક પસાર ન થયો, 5 મિનિટ થઈ ને આ કૃષ્ણ કનૈયાએ રાજીનામું લઈ લીધું. પછી કે હવે પ્રમુખ થવા લાયક કોણ છે? બધા કે કાના તું થઈ જાની. કાનો કે ચાલો હું પ્રમુખ. ને બલદેવે કીધું કાના કાન પકડ્યો, હમણાં તું મને સમજાવતો હતો કે પ્રમુખ બનાય નહીં ને આમ નહીં, તને કોઈ ગાળો નહીં આપે, તને મારવા નહીં આવે, અમે નામ આપશું કે અમારો પ્રમુખ કાનો છે. કે આપી દેજો ને, પકડાવતા એ વાત ને. તો કેમ? અરે મંત્ર છે પકડાવાય નહીં એનો. તો કે એનો મંત્ર? તો કે હા. અને છે એવું આખું ચોરીય શાસ્ત્ર છે, જેમ પાક શાસ્ત્ર છે ને રસોઈ બનાવવાનું શાસ્ત્ર છે, જેમ કામ શાસ્ત્ર છે એમ ચોરીય શાસ્ત્ર છે. અને આ બનાવનારા બીજા કોઈ નહીં, ઋષિએ બનાવ્યું ચોરીય. ચોરી કેમ કરવી એ ચોરીય શાસ્ત્રમાં છે. અને એના ઋષિ હતા કફલ ઋષિ. ને આજે પણ કફલ ઋષિનું તમે સ્મરણ કરો ને એટલે પકડાવ નહીં હો. સાસુએ મેં ભાંગરવડ ગામમાં અમે કથા કરી ને તો મેં એમ કીધું કે જેટલા પણ વહુ હોય ને એ લોકોએ આ કફલમ 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 કફલ ઋષિનું નામ બોલતું રહેવું, એટલે સાસુ બહુ કામ ન ચીંધે. તો લા સાસુ અહીંયા હતા ને એક ડોસીમાં ઉભા છે કે ગોર બાપા અમે જ બોલવા માંડશું. ઈ હું બોલે? ઈ પેલા અમે જ બોલવા માંડી કે અમને અમારી ગોવો કઈ ન કહી, એટલે મંત્ર બોલવા માંડી જવો. કફલમ 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 કફલમ. અને આ કફલ નામના ઋષિનું નામ બોલો એટલે આજે આ વૃંદાવન પૂરતી સીમિત હતી. અત્યારે કફલ બોલતા નહીં, બાકી અત્યારે પકડાઈ જશો. પણ કહ્યું કે મારે ઘેરે કાનો કે ચોરી કરવી હોય તો હું ચોરીમાં પકડાવું પણ નહીં ને મારે ચોરી કોઈને કરવા ન દેવી, તો એનોય મંત્ર છે. આ મંત્ર તમારા માટે ફાયદાકારક છે, આ શીખી લેજો. કહ્યું કયો મંત્ર? તમારે ઘરે તમારે ચોરી થવા ન દેવી તો આ મંત્ર બોલીને સૂઈ જાઓ. આજે તમારા ખેતરમાં ખુલ્લી વસ્તુ પડી હોય તો કોઈ લઈ ન જાય, કારણ કે આ મંત્ર બ્રહ્મ નિત્ય કર્મ સમુચ્ચયમાં પણ આપેલો છે. તીસરા ભાર્યા કહલસ્ય દાહિની મોહિની સતી તાસાં સ્મરણ માત્રેણ ચોરો ગચ્છતિ નિષ્ફલઃ. તીસરા ભાર્યા કફલસ્ય, કફલની 3 પત્ની હતી, દાહિની મોહિની અને સતી. દાહિની મોહિની સતીનું નામ કોઈ પણ આજે લે તો એની વસ્તુ ચોરો ગચ્છતિ નિષ્ફલઃ, ચોર એમનામ નિષ્ફળ જતો રહી. તાસામ સ્મરણ માત્રેણ, ખાલી નામ માત્ર છે. અમારે એક જગ્યાએ ખુલ્લા બધું મૂકી દેવું પડતું એટલે બધા વિચારવા માંડી. એમ કીધું આ મંત્ર બોલીને સુઈ જાઓ ને કંઈ નહીં થાય, એટલે એની જાતે આ મંત્રનો પ્રભાવ છે. ને આવી રીતે કાનાએ ચોરીનો આરંભ કર્યો. બધા ગોપીઓના ઘરે ચોરી,
અને બધી ગોપીઓ હતી ને, આ ગોપીઓ કોઈ સામાન્ય હતી નહીં. આ જે રંગવેલી નામની ગોપી હતી, સાક્ષાત હરિધામા નામના ઋષિ હતા, તપ કરીને ગોપી બન્યા હતા. સુનંદા નામની ગોપી હતી, ઉગ્રતપા નામના ઋષિ હતા. સુભદ્રા નામની ગોપી સત્યતપા હતા. ચિત્રગંધા નામની ગોપી જાબાલી ઋષિ હતા. આ બધા ઋષિઓ થઈને, ગોપીઓ થઈને ઋષિઓ આવ્યા હતા કૃષ્ણ લીલા જોવા માટે. ઋષિઓને કેટલો પ્રેમ હશે કૃષ્ણ પ્રત્યે. અને બધાને ત્યાં ભગવાને ખૂબ જ ચોરી કરી. આ ચોરી માટે આપણે કહીએ, કૃષ્ણની ચોરી માટે શુકદેવે શબ્દ વાપર્યો છે સ્તેય યોગેહી. સ્તેયને યોગ કીધો. કોઈ દિવસ સ્તેય યોગ હોય, ચોરીને યોગ કહેવાય? પણ કહે છે કે હા, કૃષ્ણની ચોરી યોગ છે. કારણ કે બાય ધી કૃષ્ણા, ફોર ધી કૃષ્ણા અને એન્ડ ધી કૃષ્ણા વા ઓફ ધી કૃષ્ણા, આ બધું કનૈયાનું છે. આ બધું કનૈયા માટે છે ને કનૈયા દ્વારા છે. આખું જગત કનૈયાનું છે, તો એ પોતાનું લઈ તો ચોરી કહેવાય? આ બધું કનૈયાનું છે. અને આ કનૈયાએ ચોરી કરીને બધાને પજવા કહ્યું, મરકાન ભોક્ષણ, કે તમારો દીકરો ચોરી કરે માખણની તો માં વાંધો નહીં, પણ તમારો દીકરો માખણની ચોરી તો કરે, ખાય ત્યાં સુધી પણ વાંધો નહીં, પણ મરકાન ભોક્ષણ વિભજતી, એ ખવડાવે કોને? મરકાન વાંદરાઓને ખવડાવે. અને ચેન અતિ, અમે કહીએ ને કે ભાઈ આ માખણ ખાયા જેવું નથી. ન અતિ, અતિ એટલે ખાવા લાયક નથી. આ ખાવા લાયક નથી તો કે ખાવા લાયક નથી તો રાખ્યું હું ભાંડમ ભીનતી, તોડી નાખે અમારી મટકીઓ. અને પછી અમે એની ઉપર ગુસ્સો કરીએ ને તો અમારા દીકરાઓને રડાવીને ભાગે. અને આ આખું કોણે ભજન બનાવ્યું છે ખબર નહીં, પણ કોઈ બહુ આ આખા શ્લોકનો ભાવ સુંદર વ્યક્ત કર્યો આપણી ગુજરાતી ભાષામાં. એકાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, ટીકર ગામની મંડળી આવે છે તો રાત્રે આપણે એમાં પણ લાભ લેશું. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. શીખેથી પાઠ મારે વાળી ડે ઉતારિયા, શીખેથી પાઠ મારે વાળી ડે ઉતારિયા, શીખેથી પાઠ મારે વાળી ડે ઉતારિયા, શીખેથી પાઠ મારે વાળી ડે ઉતારિયા. યશોદા રડાવ્યા છે. સુતેલા બાળ મારા વાલી રે જગાડિયા, સુતેલા બાળ મારા વાલી રે જગાડિયા. રોવડાયા ગોકુળિયામાં, કાનુડાય ભોગ કવર,
સમયે એનું સીધું અહીંયા ગુજરાતી લઈ લીધું કે ખીલેથી વાસરુને છોડી નાખા અને અણધારા ધવરાવી દીધા. વરસાન મુંચન શ્લોક નું ગુજરાતી. ખીલેથી વાછરો વાલી ડાય છોડા, ખીલેથી વાછરો વાલી ડાય છોડા, ખીલેથી વાછરો વાલી ડાય છોડા, ખીલેથી વાછરો વાલી ડાય છોડા. બ્રજલીલામાં ઘણી બધી કથા છે, ભાગવતજીમાં ખાલી ત્રણ શ્લોકો છે ને ત્રણ શ્લોકોમાં આખું વિવરણ છે. બાકી વ્રજલીલા નામનું પુસ્તક ગોવિંદ લીલામૃતમ નામના ગ્રંથમાં વ્રજના સંતોએ બહુ કાનાની લીલા લખી છે કે આ કાનો જે ગોપી કહીને કહ્યું કે ચાલો શરૂઆત મારા ઘરેથી કરીએ, અને આ કાનાએ ચોરીની શરૂઆત પોતાના ઘરેથી જ કરી હતી. પ્રમુખનો પહેલો નિયમ છે કે પોતે સ્ટાર્ટ કરું. આપણે બધાને કહી રહ્યા કે આમ કરો આમ કરો, પણ કાનાએ જ્યારથી ચોરી માટે મંડળી બનાવી ત્યારથી આજથી બધી મંડળીઓમાં ચોરી થવા માંડી. જ્યારે કાનાએ બનાવી ચોરી માટે મંડળી ત્યારથી દરેક મંડળીઓમાં ચોરીઓ થતી જ હોય છે. આ કાનાના હજી કમાલ પૂરા નથી થતા. એટલે કૃષ્ણએ પોતાના ઘરથી ચોરી કરી અને એમ ચોરી કરતા કરતા બધી ગોપીઓ કે મારા ઘરે ચોરી કરવા આવે તો ખબર. એક ગોપીએ તો કહ્યું કે મારા ઘરે જો ચોરી કરી જાય તો કાનાને સાચો માનું. એણે આખી મટકી ઉપર, કાલે આપણે ફોડતા હતા ને, એ મટકીમાં દરેક જગ્યાએ ઘંટડીઓ બાંધી હતી. અને એના પુત્રએ સમાચાર આપ્યા કે મારી માં તો એક મીણ સીકલું છોડીને જાતી જ નથી. સમાચાર મધુમંગલ, તમારો દીકરો પડી ગયો છે યમુનાના કિનારે. જેવી જ ગોપી દોડીને ગઈ ને, ત્યાં તો બધા ગોપ બાળકો આવી ગયા. પછી મુંબઈની જેમ 8 7 6 5 4 કાલ ચડતા હતા ને. એવા જ કૃષ્ણએ હાથ મૂકવા પેલા ઘંટીઓને કહ્યું, ઘંટી વગડવાનું નથી હો, ફોક માર દીધી ઘંટી કે નહીં વગડવું. માખણ લઈને નીચે પેલા મિત્રોને ખવડાવ્યું, બધા મિત્રોએ વાંકા વળતા વળતા માખણ ખાધું, થોડુંક વાંદરાને ખવડાવ્યું,
ને પછી જેવું જ કૃષ્ણ મુખમાં મૂકવા ગયા ને ઘંટીઓ વાગવા માંડી, ઘંટી વાગવા માંડી, ગોપી દોડીને આવી ને બધા મિત્રો ભાગ્યા, કૃષ્ણ લટકાઈ ગયા ઉપર. આવી રીતે કૃષ્ણે કહ્યું કે શા માટે વૈગડી તું, મેં તને ના પાડી દીધો એ. ઠાકોરજી જ્યાં સુધી આ બધા ખાતા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ મારો ઠાકોર જમતો હોય ને ઘંટી ન વાગે એટલે હું વૈગડી છું. પછી કૃષ્ણએ આખી લીલા કથા છે કે એનો હાથ પકડીને લઈ જાય છે માં યશોદા પાસે કે તારો કનૈયો મને આવી રીતે મારે ઘરે ચોરી કરે છે. વ્રતની કથા આવે કે હાથ બદલાવી નાખે ને એના દીકરાનો હાથ પકડાવી દે. સુંદર કથા છે. ગોપીઓને બહુ હેરાન કર્યું. જે ગોપીઓ વધારે પડતી હોશિયારી કરે ને એ ગોપીઓનો ચોટલો ને એના ઘરવાળાની દાઢી બે બાંધી દે, જેવી જ ગોપી ઊભી થાય ને એટલે એના ઘરવાળાની દાઢી ખેંચાઈ જાય ને બંનેના ઝઘડા થાય. આવા કાના બહુ એટલી બધી લીલાઓ છે, પણ મારે આખી કૃષ્ણની કથા લેવી છે ને એટલે આ લીલાઓને આપણે અહીંયા નમસ્કાર કરશું. પણ વલ્લભાચાર્યજી જેનો જન્મ ફક્ત ને ફક્ત ભાગવતજીના રહસ્ય ખોલવા માટે થયો ને, વલ્લભાચાર્ય એમ કે વત્સાન મુંચન ક્વચિત અસમયે. વત્સ એટલે ખાલી વાછળો જ નહીં, વત્સ એટલે દીકરો પણ થાય. એટલે તો આપણે આશીર્વાદ દેતા હોય ને મહાભારતમાં આવે વત્સ, વત્સ એટલે પુત્ર. અને પુત્રને અસમયે પરિપક્વતા ન હોય ત્યારે તમે છૂટછાટ આપી જો ને એટલે તમારો દીકરો બગડે છે. પરિપક્વતા પહેલા તમારા પુત્રને આઝાદી ન આપો. વાસ્તવિકમાં કોઈ નાના છોકરાને ન કહેવાય લે 10 રૂપિયા તારે જ્યાં વાપરો અહીંયા વાપરજો, નહીં તહીં તો અંકુશ હોવો જ જોઈએ. તે ક્યાં પૈસા વાપરાય એનો હિસાબ આપ. હિસાબ આપવાની વાત છે કે જો નાનપણમાં અંકુશ હશે ને તો વાંધો નહીં આવે. જેમ વાછડાને છૂટા મૂકી દો ને ગમે એના ખેતરમાં ખાઈ નાખે, ગમે એનું ખેતરમાં નુકસાન પહોંચાડે, એમ તમારા દીકરાઓ પણ ક્યારેક એવી અસંગતમાં લાગી જશે એનાથી એનું જીવન બગડી જશે. વલ્લભાચાર્ય કે વત્સાન મુંચન ક્વચિત અસમય. એટલે બાળકો ઉપર પણ તમે પરિપક્વતા આવે પછી હાથમાં વ્યવહાર આપો. ને આ રીતે ભગવાનની ઘણી બધી લીલા છે. યશોદાઓ પાસે વારંવાર આવીને કહે કે તારો કનૈયો અમારી મટકી તોડે, તારો કનૈયો અમારી મટકી તોડે. સુન લે યશોદા મૈયા રે મૈયા, સુન લે યશોદા મૈયા, સુન લે યશોદા મૈયા રે મૈયા, સુન લે યશોદા મૈયા, સા તેરા કનૈયા કનૈયા, તે સા તેરા કનૈયા, તે સા તેરા કનૈયા કનૈયા, તે સા તેરા કનૈયા. તાલી પાડી ને છટકે રે છટકે, તાલી પાડી ને છટકે, એ માખન ચુરા કે છટકે રે છટકે, માખન ચુરા કે છટકે, માખન ચુરા કે છટકે રે છટકે, માખન ચુરા કે છટકે. એ સા તેરા કનૈયા કનૈયા, એ સા તેરા કનૈયા, એ સા તેરા કનૈયા કનૈયા, એ સા તેરા કનૈયા. આ રીતે ઘણી બધી વ્રજ લીલાઓ થઈ અને એક દિવસ કૃષ્ણ બલરામ ગોપ બાળકો બધા રમતા હતા. એ સમયે કૃષ્ણે હાથમાં માટી લઈને પોતાના મુખમાં માટી મૂકીને આ દ્રશ્ય જોયું. બધા ગોપ બાળકોએ જઈને કહ્યું, માં યશોદા તારો દીકરાએ માટી ખાધી છે. છેલ્લે કૃષ્ણને બોલાવે માટી ખાધી. કૃષ્ણે કહ્યું કે માં મેં માટી નથી ખાધી. અને છેલ્લે બલરામ ભૈયા આવ્યા, કાના ખોટું શા માટે બોલે, તે તો માટી ખાધી જ છે. અને કહ્યું કે માં મેં નથી ખાધી. તો સુખદેવજી કહે છે, નાહં ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાદિ સંશિનઃ, યદિ સત્ય ગિરસ્તરિહિ સમક્ષં પશ્ય મે મુખમ,
જો તું સાચો હોય તે નથી ખાતું ને આ બધા મિથ્યા ખોટું બોલતા હોય તો તારું મુખ બતાવ સત્ય ગિરહ, યદી સત્ય ગિરહ, જો સાચું બોલતો હોય, સાક્ષી પૂરી છે, સાચું બોલતો હોય તો મુખ ખોલ, કાનો સાચો, બલરામજી સાચા કે ગોપ બાળકો સાચા, અને ભગવાને જયારે મુખ ખોલ્યું ત્યાં તો મુખ ની અંદર આકાશ, દિશાઓ, સમુદ્ર, આખું જગત, એ જગતમાં આ આપણું ભારત રાષ્ટ્ર, ને ભારત રાષ્ટ્રમાં એ આ આખા ભરતખંડમાં આખું આ ગોકુળ, ગોકુળ ની અંદર માં યશોદાનું નંદ ભવન, ને એની અંદર યશોદા, યશોદા અને કૃષ્ણ, ને કૃષ્ણના મુખમાં આખું જગત પાછું. અરે 68 તીરથ ગંગા યમુના ચાંદ સૂરજ મુખ માહી, 68 તીરથ ગંગા યમુના ચાંદ સૂરજ મુખ માહી, 68 તીરથ ગંગા યમુના ચાંદ સૂરજ મુખ માહી, તીરથ ગંગા યમુના ચાંદ સૂરજ મુખ માહી. આપણે એવું થાય કે ભગવાને માટી ખાધી ને એનું મુખ ખોલ્યું તો કદાચ ભગવાનના મુખમાં કઈ આ બધું દેખાય? આ ગોવર્ધન ની તૈયારી હાલે કે આ બધું આવે છે? આ ફળ ફ્રૂટ ને ગોવર્ધન ની તૈયારી છે? 5 વાગે છે, તમે અત્યારથી લઈ એવા, કઈ વાંધો નહીં. કારણ કે તમે એમ વિચારો કે ભગવાનના મુખમાં અત્યારના લોકો શંકાઓ કરે, કઈ ભગવાનના મુખમાં કઈ વિશ્વ દેખાણું હોય, ભગવાન મુખ ખોલે એમાં કઈ વિશ્વ દેખાઈ જાય, આકાશ, તારા બધું દેખાઈ જાય. તમે તમારી 4-વ્હીલ ગાડી લઈને જતા હોય તો કાચમાં દૂરમાં દૂર વાહન હોય દેખાય જાય કે નહીં? છેટામાં છેટું વાહન હોય તમારા કાચમાં એવડામાં દેખાઈ જાય, એ પણ જવા દો. તમારો મોબાઈલ છે ને, ગૂગલ ખોલો એટલે આખું વિશ્વ એવડા મોબાઈલમાં આવી જાય તો મારા કાનાના મુખમાં કેમ ન દેખાય, કૃષ્ણના મુખમાં દેખાય? જો એવડા મોબાઈલમાં વિશ્વ દેખાઈ જતું હોય, હવે બધાને માનવું પડે હો, કૃષ્ણ મુખમાં દેખાડી શકે. જો એક મોબાઈલમાં દેખાય તો મારા માધવના મુખમાં કેમ ન દેખાય, માધવના મુખમાં દેખાય, એમાં શંકાને સ્થાન છે જ નહીં. આમ તો માટીથી સ્નાન કરો તો ગુણ ગણાય, પણ માટી ખાવ તો દોષ ગણાય. પણ શ્રીધર સ્વામીજીની ટીકામાં શ્રીધર સ્વામીજી લખે છે, ભગવાને માટી ખાધી ને એ પૃથ્વીની શુદ્ધિ છે. ભગવાને 5-5 તત્વને શુદ્ધ કર્યા. જ્યારે યમુનાના જળમાં ભગવાન આજે બપોર પછી કાલીય નાગને નાચશે ને, એ જળની શુદ્ધિ છે. ભગવાન દાવાનળ પી ગયા, અગ્નિની શુદ્ધિ છે. 5 તત્વોની શુદ્ધિ કૃષ્ણએ આપી છે. તમને આજે હું સમજાવીશ, મારે સાયન્સ પ્રમાણે સમજાવવા છે કે ભગવાન સૌથી મોટા સંગીતકાર છે અને સંગીત દ્વારા રોગ મટી જાય, સંગીત દ્વારા રોગ. કારણ કે સંગીત એટલે ગાંધર્વ વેદ, સા રે ગ મ પ ધ ની સા, એના ઉપર આ 7 સ્વરો છે. પેલો ષડજ, બીજો ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ. મારે તમને બપોર પછીમાં જ્યારે કાનો વાંસળી વગાડે ને, ક્યાં ક્યાં રાગથી ક્યાં ક્યાં રોગ મટે, ક્યાં ક્યાં રાગના ક્યાં ક્યાં દેવતાઓ છે, ક્યાં ક્યાં રાગને ક્યાં ક્યાં સ્વરોથી બોલાય, ક્યાં ક્યાં સ્થાનમાંથી અવાજ કાઢી શકાય, આખી તમને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ શીખવાડવી છે. રોગ દૂર કરવા હોય એટલે તમે આ 7 રાગ સમજો, રોગ જતા રહે. અત્યારે શ્રીધર સ્વામીની વાત સાંભળવાની. 16,000 બાળકોને આ પ્રાણ પૂતનાની અંદર હતા અને પૂતનાના પ્રાણ ઠાકોરજીની અંદર હતા. આ વૃંદાવનની માટી એવી છે ને, એ માટીનો સ્પર્શ થવાથી આ બધા બાળકોની મુક્તિ થાય એટલે ભગવાને માટી ખાધી હતી, લૌકિક દેહને અલૌકિક બનાવવા માટે. ને આ સમયે સુખદેવજીને કહે છે પરીક્ષિત કે હે સુખદેવજી, કેટલા પરમ ભાગ્યશાળી છે નંદ બાબા અને યશોદા, જેને કૃષ્ણની આવી બાળ લીલા જોઈ. અને કહ્યું કે આ બાળ લીલાનું કારણ છે કે એનું તપ છે, 12,000 વર્ષ તપ કર્યું. અરે મોરારી કહે છે મુખથી માટી
પરમાત્માના માતા પિતા બનીએ અને અમને એ લાવો મળે, એ તો નિશ્ચિત થઈ ગયું દેવકી અને વસુદેવનું, પણ તમારું તપ નિષ્ફળ જશે નહીં. જે દેવકી અને વસુદેવને નથી મળ્યું ને એ તમને મળશે. કૃષ્ણની સંપૂર્ણ બાણ લીલા તમારી સામે રજૂ. તમે વાત્સલ્ય પ્રેમ ભગવાનને દીકરો બનાવીને પ્રેમ આપી શકશો, એટલે આવા એના પુણ્ય હતા. અને એ બધી ગોપીઓની ફરિયાદો મળીને એટલે વિચાર્યું કે કાનો મારા ઘરે માખણ ખાતો નથી ને તમારે ત્યાં ચોરી કરે છે. વિચાર કર્યો કે મારી દાસીઓ માખણ તૈયાર કરીને આપે ને એટલે કાનો માખણ નહીં ખાતો હોય. આજે હું પોતે માખણનું મંથન કરીશ. એકદા ગૃહદાશીષુ યશોદા નંદ ગેહિની કરમાંતરન યુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. આજે સ્વયં પોતે દધી મંથન કરવા માટે ઊભા થયા છે. અને માતાજી જ્યારે સમુદ્ર મંથન કરે છે, આ દધી મંથન કરે છે, ત્યારે એવું લાગે કે જેમ દેવતાઓ દાનવો સમુદ્ર મંથન કરતા હોય ને, જેવી ભૂજાઓ કામ કરતી ને, એમ માં યશોદાની ભૂજાઓ આજે જેમ સમુદ્ર મંથન કરતા એવું દધી મંથન કરે. અને આજે એટલો બધો ભાવ છે અને આ માનું